સારીથી એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો નવસારીમાં બુટલેગર પર પોલીસે ફાયરિંગ કર્યું છે. સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી હતી અને એ સમયે પોલીસે એકથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની વાત સામે આવી છે, જેમાં એક યુવકને ગોળી વાગતા તેની હાલત ગંભીર બતાવાઈ રહી છે, જેને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો નવસારીમાં બુટલેગર પર પોલીસે ફાયરિંગ કર્યું. સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ પાડી હતી તે સમયે પોલીસે એકથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની વાત સામે આવી છે, જેમાં એક યુવકને ગોળી વાગતા તેની હાલત ગંભીર બતાવાઈ રહી છે, જેને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. નવસારીમાં બુટલેગર પર પોલીસે જ્યારે ફાયરિંગ કર્યું હતું, સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ પાડી હતી અને એ સમયે પોલીસે એકથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની વાત સામે આવી છે, જેમાં આ ફાયરિંગમાં એક યુવકને ગોળી વાગી છે, તેની હાલત ગંભીર પણ બતાવાઈ રહી છે અને તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. તો આજ મામલે સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાયા છે. કીર્તેશ, નવસારીમાં બુટલેગર પર પોલીસે જે ફાયરિંગ કર્યું છે, આખી આ ઘટના શું હતી? ચોક્કસ પંકજ, હું સૌથી પહેલાં કહીશ કે પોલીસ દ્વારા ફાયરિંગ ચોક્કસ થયું છે, પણ બુટલેગર ઉપર નથી કરવામાં આવ્યું. જે રીતે ઘટના છે, વહેલી સવારનો સમય હતો. નવસારી કસબા વિરાર રોડ ઉપર એક ટ્રકમાં દારૂ આવ્યો હતો અને દારૂ અલગ અલગ ગાડીઓમાં લોડિંગનું કામ ચાલતું હતું. અહીંયા મોટા પાયે દારૂ પહોંચવાની વાત સ્ટેટ વિજિલન્સને મળતા વિશેષ વિજિલન્સની ટીમ પહોંચી હતી. સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને બુટલેગરને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પણ બુટલેગર દ્વારા પોલીસ પર હુમલા કરવાની વાત સામે આવી રહી છે, જેને લઈને સ્ટેટ વિજિલન્સના અધિકારીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ટ્રકમાંથી નાની નાની કારોમાં જે દારૂ લોડિંગનું કામ કરી રહેલો ભાવેશ રાઠોડ નામના એક યુવકને ગોળી વાગી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તેના કમરના ભાગે આ ગોળી વાગેલી છે. હાલ તેનું ઓપરેશન ચાલી રહ્યું છે. પણ જે રીતે આખી ઘટના બની છે, પોલીસ દ્વારા એક કરતાં વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, તેને લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. મોટા પાયે ટ્રકમાં દારૂનો મોટો જથ્થો આવ્યો હતો અને અલગ અલગ ફોર વ્હીલરોમાં દારૂનો જથ્થો ટ્રાન્સફર કર્યા બાદ અલગ અલગ વિસ્તારોમાં આ દારૂ પહોંચાડવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે સ્ટેટ વિજિલન્સે દરોડા પાડ્યા હતા. જોકે આ પ્રક્રિયા દરરોજ ચાલતી હોવાનું સ્ટેટ વિજિલન્સનું કહેવું છે, જેને લઈને રેડ કરવામાં આવી હતી. જોકે જે રીતની ઘટના બની છે, વિજિલન્સના અધિકારીઓનું કહેવું છે કે બુટલેગર દ્વારા તેમના પર હુમલો કરવામાં આવતા તેઓએ એક કરતાં વધુ રાઉન્ડનું ફાયરિંગ કર્યું છે. હાલ ભાવેશ રાઠોડ નામના યુવાનની હાલત ગંભીર હોવાથી તેનું ઓપરેશન ચાલી રહ્યું છે. બીજી બાજુ સુરતની ઉધના પોલીસ હોસ્પિટલ પછી તો કેમેરામેન કહે કે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરશે કે આ જે હોસ્પિટલ છે કે જ્યાં આગળ ભાવેશ રાઠોડની સારવાર ચાલી રહી છે કે ત્યાં આગળ પોલીસનો ઊંચ કાપલો પહોંચ્યો છે. ભાવેશ બુટલેગર નહોતો, પણ ભાવેશ એક બેગારીનું કામ કરતો હતો. ટ્રકમાંથી દારૂ ઉતારી નાની નાની ફોર વ્હીલરમાં લોડિંગ એટલે મજૂરીનું કામ કરતો હતો. પોલીસે જે રીતે ફાયરિંગ કર્યું તેમાં બુટલેગરનો આબાદ બચાવ થયો હતો અને માત્ર સામાન્ય મજૂરી કામ કરતા ભાવેશ રાઠોડને આ ગોળી કમરના ભાગે વાગી છે. હાલ તેને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડીક જ વારમાં તેનું ઓપરેશન પણ શરૂ કરવામાં આવશે. જી અકીર્તિશ, કેટલા બુટલેગરો હતા આ ટ્રકની અંદર જેમાં દારૂ લાવવામાં આવી રહ્યો હતો? કોને આપવામાં આવી રહ્યો હતો અને આ મામલે કોઈ ફોડ પાડ્યો છે ખરો પોલીસે? ચોક્કસ, પણ હજુ સુધી આ મામલે કોઈપણ જાતનો ફોડ પાડવામાં આવ્યો નથી. પણ જે રીતે દક્ષિણ ગુજરાતમાં ની બાજુમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ આવેલું છે, અહીંયાથી દરરોજ મોટી સંખ્યામાં દારૂની ટ્રકો નીકળતી હોય છે અને સુરત સહિતના અલગ અલગ વિસ્તારોમાં આ મોટી ટ્રકોમાં આવેલો દારૂ અલગ અલગ ફોર વ્હીલરોમાં ભરાય છે અને આ ફોર વ્હીલરો શહેરના અલગ અલગ વિસ્તારોમાં બુટલેગરોને દારૂ સપ્લાય કરતો હોય છે. કહી શકાય છે કે નવસારીના નામચીન બુટલેગર દ્વારા ટ્રક મંગાવવામાં આવી હતી અને અલગ અલગ ફોર વ્હીલરોમાં દારૂ ભરાયા બાદ નવસારી, સુરત ગ્રામ્ય અને સુરત સિટીમાં દારૂનો મોટો જથ્થો પહોંચાડવાની કામગીરી ચાલી રહી હતી. જોકે આ બાબતે સ્ટેટ વિજિલન્સને લાંબા સમયથી માહિતી હતી અને આજે જ્યારે દારૂનો જથ્થો મોટી સંખ્યામાં પહોંચ્યો હતો અને તે અલગ અલગ રીતે ડિસ્ટ્રીબ્યુટ થતો હતો, તે સમયે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા. જોકે પોલીસને જોતા જ બુટલેગરોએ પોલીસ પર હુમલા કર્યાની વાત સામે આવી, તેને લઈને પોલીસે પોતાના બચાવમાં ફાયરિંગ કર્યું છે. જોકે વિજિલન્સ દ્વારા સતત આ રીતના દરોડા છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમાં પાડવામાં આવી રહ્યા છે. જી આભાર કીર્તેશ માહિતી આપવા માટે. તો નવસારીમાં જે રીતે સ્ટેટ વિજિલન્સે દરોડા પાડ્યા, કારણ કે દારૂ ભરેલી એક ટ્રક છે એ અહીંથી પસાર થઈ રહી હતી, ત્યારે આ દરોડામાં ફાયરિંગ કરવાની જ્યારે ફરજ પડી હતી ત્યારે એક યુવકને ગોળી વાગી છે, જેની હાલ સારવાર સુરતની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.